रशिया अने युक्रेन वच्चे थई रहेला युद्धमां हाल हजु पण भारतीय विद्यार्थीओ फसाया होवाना अहेवाल सामे आवी रह्या छे। विद्यार्थीओने जमवा तेमज पाणी पण फाफा पड़ी रह्या छे, ત્યારે વિદ્યાર્થીઓ વારંવાર પોતાના દેશમાં પરત ફરવા માટે ભારત સરકારને અપીલ કરી રહ્યા છે। રશિયા લગાતાર યુક્રેન ઉપર આક્રમણ કરી રહ્યું છે, ત્યારે મોટી માત્રામાં યુક્રેનને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે કેટલાય નિર્દોષનો ભોગ લેવાયો છે, ત્યારે બે ભારતીય વિદ્યાર્થીઓને પણ પોતાનો જીવ ગુમાવાયો છે। તો બીજી તરફ ભારત સરકાર મિશન ગંગા ઓપરેશન થ્રુ ત્યાંથી કેટલાય વિદ્યાર્થીઓને પોતાના સ્વદેશ પરત લાવી રહ્યા છે, परंतु हाल के भारतीय विद्यार्थियों त्यां फसाया होवाना अहेवालों सामे आवी रह्या छे। युक्रेन में सुमी में भारतीय विद्यार्थियों फसाया छे, त्यारे युक्रेन में मेडिकल नो अभ्यास करवा गयेल तेमज कड़ोदरा खाते रहेतो जाफीत नामना विद्यार्थी साथे एकज ग्रुप तेमज एकज क्लास में अभ्यास करता पोताना मित्रों फसाया होवाथी जाफीते भारत सरकार ने अपील करी के तेना मित्रों सही सलामत पोताना वतन फरे। तो बीजी तरफ जाफीतना फसायेला मित्रों जेमां नवसारी तेमज सूरतना विद्यार्थीओ साथे जाफीते वीडियो कॉल मार्फते वातचीत करता विद्यार्थीओए जणाव्युं हतुं के सुमीमां हालत खूब ज गंभीर छे, तेमज वारंवार तेओने बंकरमां जवानी नौबत आवे छे, तेमज त्यां पाणीना पण फाफा हाल तेओने पड़ी रह्या होवानुं जणाव्युं हतुं। मैं कड़ोदरामां रहूं छुं, नंदनवन रेसिडेंसी सोसायटीमां मैं रहूं छुं अने मैं मेडिकल स्टूडेंट छुं। સુમી યુક્રેન ના અંદર મેં ભણું છું, સુમી સ્ટેટ યુનિવર્સિટી માં મેં ભણું છું। યુક્રેન થી ભારત પરત ક્યારે ફર્યા તમે? મેં પાછો યુક્રેનથી ઇન્ડિયા પાછો આવ્યો 31 ઓક્ટોબર 2021 મેં પાછો આવ્યો, કેમ કે મારું એક્સિડન્ટ થઈ ગયું હતું 18 સપ્ટેમ્બર 2021 અને 31 ઓક્ટોબર મેં પાછો આવ્યો। હાલ તમારા કેટલા મિત્રો ફસાયેલા છે? મારા મિત્ર ત્યાં કમસે કમ 20થી વધુ મિત્ર છે અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બધા મળીને 900 થી 1000 જેટલા સ્ટુડન્ટ્સ ત્યાં ફસાઈ રહ્યા છે સુમી સ્ટેટના અંદર। હાલ ત્યાં તમને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? હાલમાં મારા મિત્રો અને બધા જણો ઘણા બધા તકલીફો સાથે ગુજરી રહ્યા છે, કેમ કે સુમી સ્ટેટ થ્રુ જ સુમી સ્ટેટના દ્વારા જ રશિયન સોલ્જર્સની એન્ટ્રી થાય છે અને એ લોકોને ખાવા માટે ખાવાનું નથી, પીવા માટે પાણી નથી અને વારંવાર એ લોકોને બંકરમાં જવું પડે છે, વારંવાર એ લોકોને બોમ્બ અને ફાયરિંગ અને ગન્સની એ લોકોને અવાજો વારંવાર એમને સંભળાય છે અને એ બધી વસ્તુઓથી એ લોકો જૂજી રહ્યા છે, ગુજરી રહ્યા છે। ભારત સરકાર પાસે તમે શું અપેક્ષા રાખશો? ભારત સરકારથી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમારી અવાજને તમે સાંભળો અને અને એવો કાર્ય કરો કે બધા જે બી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં ફસાયેલા છે એ સહી સલામત ઘરે પાછા પહોંચે, એ લોકોને સહી સલામત ઇવેક્યુએટ કરો, એ સહી સલામત એ લોકોને રેસ્ક્યુ કરો અને એ લોકોને ઘરે સહી સલામત સુધી એમને ઘરે પહોંચાડો। સરકારમાં આ વાતની તમે રજૂઆત કરી છે? ઘણી વાર રજૂઆત કરી છે, ઇન્ડિયન એમ્બેસીમાં પણ ઘણી વાર કોલ કર્યો છે, ઘણી બધી વસ્તુ કીધી છે પણ કોઈ પણ જવાબ આપી રહ્યું નથી। સરકાર તરફથી શું જવાબ મળી રહ્યો છે? સરકાર તરફથી જવાબ એવો મળી રહ્યો છે કે તમે ઊભા રહો, તમે વેઇટ કરો, તમે ઊભા રહો, તમે વેઇટ કરો। આજે 9 દિવસ થઈ ગયા છે વસ્તુને અને આ વસ્તુ વારંવાર એ લોકો સાંભળી રહ્યા છે, મારા દોસ્તો લોકો ઇન્ડિયન્સ લોકો એ જ વસ્તુને સાંભળી રહ્યા છે અને અત્યાર સુધી એ લોકોએ ધૈર્ય જાળવી રાખ્યું છે। રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે કેટલાય દેશો પોતાના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે અસમર્થ રહી છે, તેમજ કોઈ પણ પ્રકારની સહાય પોતાના વિદ્યાર્થીઓ માટે નથી કરી, ત્યારે તેઓના બળે ભારત સરકાર મિશન ગંગા ઓપરેશન થ્રુ મોટી સંખ્યામાં કેટલાય ભારતીય વિદ્યાર્થીઓને પોતાના વતન પરત લાવવામાં સમર્થ રહી છે। પરંતુ હાલ અમુક વિદ્યાર્થીઓ સુધી સહાય નહીં પહોંચી હોવાથી ફસાયેલા વિદ્યાર્થીઓ ભારત સરકારને પોતાની મદદ તેમજ પોતાના વતન પરત ફરવા માટે ભારત સરકારને વારંવાર અપીલ કરી રહ્યા છે। અક્ષય મકવાણા, હિન્દી ટીવી ન્યૂઝ, પલસાણા।